સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં ખાખીની આડમાં આવેલા હેવાનોએ જ લાચાર મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ. મહિલાની ચીસો વચ્ચે જ ડીસામાં કાયદાની ઉડી ધજિયા. પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ ડીસા પાલિકા પ્રમુખનો વહીવટ કથળ્યો હોવાનો કર્યો સ્વીકાર, તો પાલનપુર પાલિકામાં કોંગ્રેસે સત્તા પલટાવવાનો કર્યો બાલીસ પ્રયાસ. આજે વિજ્ઞાન દિવસ. ધાનેરા અને ગઢમાં બાળકોએ શાળામાં વિજ્ઞાન દિવસ પ્રસંગે રજૂ કરી અવનવી કૃતિઓ. શહીદ ભગતસિંહની વિચારધારાનો પ્રચાર માટે સોમનાથથી નીકળેલી સાયકલ રેલી પાલનપુર પહોંચી. 1800 કિલોમીટરની યાત્રા યોજીને 23 માર્ચે પહોંચશે દિલ્હી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસામાં વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારમાં ડીસા બસ સ્ટેન્ડમાં અમદાવાદથી આવેલી એક મહિલા સાથે ચાની કેન્ટીન ચલાવતા શખ્સ ઉપરાંત હોમગાર્ડના એક જવાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે 3 આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી ચલાવી રહી છે. પોલીસ, આર્મી અને હોમગાર્ડના જવાનોનું કામ લોકોને સુરક્ષા આપવાનું હોય છે, અને આ જવાનોને આપવામાં આવેલી વર્દી દેશના નાગરિકોને સુરક્ષાનો અહેસાસ કરાવતી હોય છે. ત્યારે કલ્પના કરો કે આ વર્દી જે લોકો માટે જોખમી બની જાય ત્યારે શું થાય. તો આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બન્યું છે. ડીસામાં એક મુસાફર દંપતીની ભીંસમાં લઈને હોમગાર્ડના જવાન અને અન્ય એક વ્યક્તિએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો અમદાવાદનું દંપતી રાત્રિ દરમિયાન ડીસાના બસ સ્ટેન્ડમાં ઉતર્યું હતું અને મોડી રાત્રિ હોવાના કારણે આ દંપતી બસ સ્ટેન્ડમાં આવેલા હનુમાનજીના મંદિર નજીક આવેલા બાંકડા પર જ આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન મોડી રાતના અંધારાના સમયગાળામાં હોમગાર્ડના જવાનો સાથે અન્ય એક વ્યક્તિએ આવીને આ દંપતીને ડરાવવા અને ધમકાવવાનું શરૂ કર્યું, અને બાદમાં હોમગાર્ડના જવાને આ મહિલા સાથે શારીરિક સુખ ભોગવવાની માંગણી કરીને મહિલાને બળજબરીપૂર્વક ઉઠાવી બસ સ્ટેન્ડના શોપિંગ કોમ્પ્લેક્સની પહેલા માળની લોબીમાં લઈ ગયા અને આ મહિલાને ત્યાં સુડાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. આ ઘટનામાં પહેલા હોમગાર્ડનો જવાન સંજય દરજી તેની સાથે શારીરિક દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે આવેલો અને બસ સ્ટેન્ડમાં ચાની કીટલી ચલાવતો પીરા ઠાકોર નામના યુવકે પણ આ યુવતી સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું. તે દરમિયાન અન્ય એક ભૂરાભાઈ ઓધવજી દેલાસણિયા નામનો હોમગાર્ડ જવાને મદદગારી કરી. આ સનસનીખેજ ઘટના બાદ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ પોલીસ પાસે પહોંચીને ન્યાય માટેની ફરિયાદ કરી, પરંતુ પોલીસે શરૂઆતમાં તો કોઈ દરકાર લીધી નહીં અને આ દંપતી રાતના અંધારામાં યાતનાઓ સહન કરતો રહ્યો, અને ત્યારબાદ સવાર થતાં લોકોની અવર જવર થતાં આ ઘટનાની જાણ થતાં પોલીસને ઘટના સ્થળે પહોંચી અને બાદમાં આ યુવતીની ફરિયાદ લીધી હતી. રાત્રે તમે ક્યાંથી આવ્યા? કેટલા વાગે આવ્યા? અંદર 2 વાગે ઉતર્યા. કે વાગે? દિશા શું કામથી આવ્યા હતા? કન્સોલ જવાનું હતું. કન્સોલ. બરાબર. અને અહીંયા પછી રાત્રે તમે હતા ત્યારે કોણ આવ્યું જોડે તમારી જોડે? એક ભાઈ.
ઓમગાડ આયા ઓમગાડ બે આયા ને ચાલુ કપડા માં ઉપર હતા અમને ધમકી બતાવવા માંડ્યા કે તમે અમને પૈસા આપો તો તમને અમે છોડી દઈએ કે ના તો કે પછી કે ઉપર હેડો અમારી જોડે પછી મારી જોડે હતા એમને પકડી રાખેલા મને ઉપર લઈ ગયા અમે એ ધમકી બતાવવા માંડ્યા કે તમે ક્યાં પોલીસ સ્ટેશન જશો તો તમારે કોઈને થાય કે પોલીસ વાળા બોલાવશો તો તમને અમે કે અંદર કરાવી દઈશું કે એવું બધું બોલવા માંડ્યા થઈ તમારે પોલીસ સ્ટેશન તમે ગયા હતા કે કોઈ ગાડી વાળાને વાત કરી કોને વાત કરી રાત્રે રાત્રે તો વાત નહીં સવારે 5 વાગે બની ગઈ ના મારે સવારે 5 વાગે તો હવે તમે પોલીસ સ્ટેશન જવાના પૂછપાછ કરીને મને ચાલી રાખ્યો મને માર્યો અને એક એક જણા થઈને બલાત્કાર કર્યો અમે પોલીસ નો વધાવા જાય પોલીસ વાળા અમારી ફરિયાદ મોકલી અસનસનીખેજ ઘટના બાદ પોલીસે આ ઘટનામાં સામેલ અને વર્દી પર દાગ લગાવનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે આ ઘટનામાં સંજય ધરજી નામના હોમગાર્ડના જવાન અને પીરા ઠાકોર નામના શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધી અને ભૂરા બિલાસણિયા સામે દુષ્કર્મમાં મદદગારીનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે ગણતરીના સમયમાં જ આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આજરોજ વહેલી સવારે ડીસા બસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટના બની જેમાં ભોગ બનનાર સ્ત્રી અને તેનો પ્રેમી પુરુષ બંને અમદાવાદથી મોડી રાત્રે ડીસા બસ સ્ટેશન ખાતે આવેલા અને થાકેલા હોય ત્યાં સૂઈ ગયેલા અને ત્યાં સૂતા સવારે વહેલી સવારે 5:30 વાગે બે હોમગાર્ડના માણસો અને ત્યાં બાજુમાં ચાની કીટલી ધરાવતો જે છે પીરાભાઈ સેધાભાઈ ઠાકોર છે તે ત્રણેયની આમના ઉપર નજર બગડેલી એટલે બે જે હોમગાર્ડના માણસોએ એમને કહેલું કે ભાઈ તમારે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એવું દબાણ એક ઊભું કર્યું અને દબાણ ઊભું કરીને પછી એમ કહ્યું કે ના આવવું હોય તો તમારે શરીર સુખ આનંદ આપવો પડે એવી એક માગણી કરી તો આ બેન તૈયાર થઈ ગયા અને પછી એ દબાણ હેઠળ આ જે હોમગાર્ડના બે માણસો હતા એ પૈકી સંજય કુમાર વસંતભાઈ દરજી અને આ ચાની કીટલીવાળા પીરાભાઈ બંને વારાફરતી એની સાથે દુષ્કર્મ કર્યું અને આ ભૂરાભાઈ વધવજી દેલાસણિયાવાળા બીજા હોમગાર્ડવાળા જે છે એમને આ દુષ્કર્મ કરવામાં મદદગારી કરી અને આ ટોટલી આખી દુષ્કર્મની ઘટના બની છે જેની જાણ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ને થતાં તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અને આ બાબતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જે ભોગ બનનાર છે એની કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી અને તાત્કાલિક આરોપીને પકડવાની તજવીજ હાથ ધરતા ત્રણેય આરોપીને તાત્કાલિક પકડી લીધેલા છે અને તેઓની પ્રાથમિક પૂછપરછમાં આ દુષ્કર્મની ઘટના બની છે તેને સમર્થન મળે છે જેથી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ત્રણેય આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે. હોમગાર્ડના જવાનો પણ ખાકી વર્દી પહેરે છે અને ખાકી એ સુરક્ષાની નિશાની છે અને જો ખાકી જ આવા હેવાલત ભર્યા કૃત્યો આચરે તે ખૂબ જ શરમજનક બાબત છે. આ ઉપરાંત આ શરમજનક ઘટના બન્યા બાદ ઘટના સ્થળ પર એવી પણ ચર્ચા ચાલતી હતી કે આ શખ્સો દ્વારા આવી જ રીતે અનેક મહિલાઓને ડરાવી ધમકાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા છે. ત્યારે ઘટના સ્થળ પર ચર્ચાતી વાતો સત્ય હોય તો તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. શું ગુજરાતમાં સુરક્ષા આપનારા જ લોકો સાથે આવું હેવાનિયત ભર્યું કૃત્ય આચરી રહ્યા છે? ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કેટલી હશે તે આ ઘટના પરથી ખ્યાલ આવી શકે તેમ છે.
ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે ડીસા રાધનપુર હાઈવે ઉપર એરંડા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રક ડીસા રાધનપુર હાઈવે ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેથી ટ્રકનો એક ભાગ ઊંચો થઈ જતા એરંડા ભરેલી ટ્રકે હાઈવે ઉપર જ પલટી મારી દીધી હતી. ટ્રકે પલટી મારી તે જ સમયે ટ્રકની બાજુમાંથી એક હોન્ડા સિટી કાર પસાર થઈ રહી હતી. તેની ઉપર જ ટ્રકે પલટી મારી હતી અને આ ઘટના બનતા હોન્ડા સિટી કાર આખે આખી દબાઈ ગઈ હતી. આ ઘટનામાં ગનીમતે ગાડીમાં સવાર શખ્સને આસપાસ એકત્રિત થયેલા લોકોએ હેમખેમ બહાર નીકાળ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ઘટના સ્થળ ઉપર એકાદ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક પછી એક ગરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજરોજ તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવી તેમાંથી દાનપેટી, માતાજીના આભૂષણો સહિત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીસા શહેરના રાજપુર જતા ઢાળમાં આવેલા દેવી પૂજક સમાજના શમશાન પાસે મસાલાનું મેડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં પૂજારી ગઈકાલે સાંજે આરતી કર્યા બાદ મંદિરને તાળું મારી ઘરે ગયા હતા અને શુક્રવારે વહેલી સવારે મંદિરમાં આવતા મંદિરનું તાળું તૂટેલું હતું અને દાનપેટી પણ તૂટેલી હતી, જેથી તેમને તુરંત આ મામલે આસપાસના લોકો અને પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પૂજારી મંદિરમાં તપાસ કરતા મંદિરની દાનપેટીમાંની રોકડ રકમ, ચાંદીનો 76 સહિત માતાજીના આભૂષણો મળી અંદાજિત 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા પામી છે અને આ મામલે પૂજારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. દેવી પૂજક સમાજના શમશાન ગૃહમાં રાજરાજેશ્વરી મશાણી મેલડી માતાનું મંદિર છે. કાલે સાંજે 5 વાગે આરતી કરીને ઘરે બંધ કરીને ગયેલો, સવારે 8:30-9 વાગે આવી મંદિરની આરતી માટે દેખતા મંદિરનું તાળું તૂટેલું, મંદિરનું છત્ર ચાંદીના નાના મોટા છત્ર ચોરાઈ ગયેલા, માતાજીને ગળામાં દાગીનાના હારનો સેટ પહેરાયેલો હતો, કાનની ઝુમરીઓ હતી, કાનમાં નથડી હતી એ પણ ચોરી ગયા છે, દાનપેટીના ડબ્બા લઈ ગયા, દાનપેટી મોટી લોખંડની બનાવીને મૂકેલી છે, દાનપેટીને બંને બાજુથી તોડી અંદરથી જેટલી રકમ હતી બધી રકમ લઈ ગયા છે, માતાજીના દાગીના છત્ર અને બધી ચારે બાજુથી તપાસ કરીને ચોરી કરીને લઈને ગયેલા છે. આખરે દાનપેટી અને ચાંદીના છત્ર અને દાગીના થઈને આશરે 1.5 લાખ રૂપિયા જેવોનો માલની ચોરી થઈ છે. પોલીસને જાણ કરી છે, પોલીસ આવશે હમણાં તપાસ કરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ ડીસા પાલિકા પ્રમુખનો વહીવટ કથળ્યો હોવાનો કર્યો સ્વીકાર, તો પાલનપુર પાલિકામાં કોંગ્રેસે સત્તા પલટાવવાનો કર્યો બાલીસ પ્રયાસ. આજે વિજ્ઞાન દિવસ, ધાનેરા અને ગઢમાં બાળકોએ શાળામાં વિજ્ઞાન દિવસ પ્રસંગે રજૂ કરી અવનવી કૃતિઓ. શહીદ ભગતસિંહની વિચારધારાનો પ્રચાર માટે સોમનાથથી નીકળેલી સાયકલ રેલી પાલનપુર પહોંચી 1800 કિલોમીટરની યાત્રા યોજીને 23 માર્ચે પહોંચશે દિલ્હી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજી થી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ.
કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરાવાડના થાંભલા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444+, અવની 555+ અને અવની 44-44. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પક્ષના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને અગાઉ પણ પાલિકા પ્રમુખ સામે ભાજપના સભ્યોએ ખાસ સાધારણ સભા બોલાવવા માટે રજૂઆત કરવા ઉપરાંત તાજેતરમાં પોતાના હોદ્દા ઉપરથી રાજીનામા આપી દેતા મામલો ખૂબ જ વકરી ગયો છે. ત્યારે આજે ડીસા ખાતે પ્રદેશ ભાજપ તરફથી આ વિવાદનું નિરાકરણ લાવવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ડીસા નગરપાલિકાનો વિરોધ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. પાલિકાના વહીવટથી નગરજનો તો પરેશાન હતા જ, પરંતુ હવે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના સભ્યોએ જ ડીસા નગરપાલિકાની વિરોધમાં ઉતરી આવ્યા છે. અગાઉ ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાલિકાની સાધારણ સભા ગણિતની મિનિટોમાં પૂરી કરી દેવામાં આવતા પાલિકાના ભાજપના સદસ્યો નારાજ થઈ ગયા હતા અને આ અંગે ખાસ સાધારણ સભા બોલાવવા માટે પાલિકાને ખાસ લેખિતમાં ભાજપના સભ્યોએ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં પ્રમુખ દ્વારા સાધારણ સભાનો એજન્ડા બહાર પાડવામાં ન આવતા પાલિકાના સભ્યોએ પાલિકામાં મળેલા તેમના હોદ્દા પરથી રાજીનામા ડીસા શહેર ભાજપને આપી દીધા હતા. આ રાજીનામા આપ્યા બાદ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા આજે પ્રદેશ ભાજપના સદસ્યો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પહોંચી ગયા હતા અને આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને નારાજ સભ્યોને બોલાવી તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ પ્રદેશમાંથી આવેલા જીડી પટેલ અને અશોક ચૌધરીએ તમામ રજૂઆતો સાંભળીને મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે પહેલાના 2.5 વર્ષ દરમિયાન પાલિકાનું શાસન સારું ચાલી રહ્યું હતું અને ત્યારબાદની ટર્મમાં સારું શાસન ન થતાં સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. ડીસા નગરપાલિકાના કેટલાક સદસ્યોને વિકાસની પ્રગતિની બાબતમાં થોડો અસંતોષ હતો, એ બાબતે એમણે થોડા રાજીનામા માત્ર ને માત્ર પક્ષમાં આપ્યા હતા, નગરપાલિકાના સદસ્યપણેથી આપ્યા નથી. આ વાત મવડી મંડળ સુધી પ્રદેશમાં ગઈ અને પ્રદેશમાંથી મને અને ભાઈ શ્રી અશોકભાઈને સાંભળવા માટેની પ્રક્રિયા માટે અહીંયા મોકલ્યા હતા. આજે બધાને અમે સાંભળ્યા. એમના નાના મોટા પ્રશ્નો હતા, માત્ર ને માત્ર શહેરના વિકાસ બાબતે જ હતા. કેટલાક કામો વિકાસના 2.5 વર્ષની અંદર ખૂબ સારા ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યા છે. એમના પ્રમુખે પણ ખૂબ સારી એવી કામગીરી કરી અને પ્રજાએ એની નોંધ લીધી છે અને બાકીના 2.5 વર્ષમાં થોડા કામોમાં ઢીલાશ હતી, જલ્દી ગ્રાન્ટોનો ઉપયોગ થાય એ માટેની એક સારી રીતની વ્યવસ્થા ઊભી થાય એનો મુખ્ય આશય સદસ્યોનો હતો. આજે અમે સાંભળ્યા છે અને આવતા દિવસોની અંદર સંકલન સમિતિની અંદરથી એક વર્કિંગ કમિટી બનાવી અને ખૂબ ઝડપી, જ્યારે ડિસેમ્બરમાં નગરપાલિકાની મુદત પૂરી થાય છે એ પહેલાં શહેરના વિકાસના કામ થાય એ માટેના એક પ્રયોજન અને એક પ્લાનિંગ બંધ આગામી દિવસોની અંદર કામ થાય તો સદસ્યોને કોઈ પ્રશ્ન રહેતો નથી. આ સિવાય એવો કોઈ મોટો પ્રશ્ન નગરપાલિકાના સદસ્યોનો હતો નહીં. આ ઉપરાંત ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ખુદ ભાજપના સભ્યોએ વિરોધ નોંધાવેલો છે.
અને ડીસા નગરપાલિકામાં ખાસ સાધારણ સભા બોલાવવાની માંગ પર અડેલા છે. ત્યારે ભવિષ્યમાં ખાસ સાધારણ સભા બોલાવવી કે નહીં તે અંગે રહસ્ય પરથી પડદો ઊંચકી આગામી સમયમાં ખાસ સાધારણ સભા બોલાવવાની વાતને પણ આજે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ સમર્થન આપ્યું હતું. વિવાદ નથી, પણ જે અપેક્ષા 2.5 વર્ષમાં જેટલી ઝડપે કામો થયા હતા એનું થોડી પ્રક્રિયા ધીમી પડી છે. એમનું કહેવું છે કે ભાઈ 2.5 વર્ષની જેમ જ આ પ્રક્રિયા આગામી દિવસોમાં ફરીથી નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ પૂર્ણ થાય, આટલો જ એમનો વિષય હતો. એ ફરીથી બોર્ડ બોલાવાય અને એમના જે તે કંઈ પ્રશ્નો છે એની ફરીથી ચર્ચા વિચારણા થઈ શકે, એમાં કશું ખોટું નથી. આવશે આવતા દિવસોની અંદર, હવે પછીના બજેટ સત્રની અંદર જે તે કંઈક બોર્ડ બોલાવવામાં આવશે એમાં પણ એ પ્રશ્નોનો સમાવેશ કરી અને બાબતે ચર્ચાના વિષય ઉપર લેવામાં આવશે. ડીસા નગરપાલિકામાં સર્જાયેલા આ વિવાદ બાદ આજે પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકોએ પાલિકા પ્રમુખને લપડાક આપી છે અને ગત ટર્મ કરતાં વર્તમાન ટર્મમાં શાસન કથળ્યું હોવાનો સ્વીકાર પણ કર્યો છે, જે વર્તમાન સમયમાં નારાજ સદસ્યોને મોટી સફળતા મળી કહેવાય. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સામે કોંગ્રેસના નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. પાલનપુર પાલિકાના કોંગ્રેસના 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી હોવાનું માલુમ પડ્યું છે. જો કે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર સામે કોંગ્રેસના નગરસેવકોની અવિશ્વાસની દરખાસ્તનું સુરસુર્યું સાબિત થાય તેવું વર્તમાન સ્થિતિ જોતા જણાઈ રહ્યું છે. કારણ કે ભાજપ પાસે હાલ માત્ર 23 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 સભ્યો જ છે. જો પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવી હોય તો કોંગ્રેસ પાસે ઓછામાં ઓછા 30 સભ્યો હોવા જોઈએ, જે લગભગ નામુમકિન છે. પાલનપુર પાલિકાના 17 કોંગ્રેસના નગરસેવકો પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની નોટિસમાં રાજીવ આવાસ યોજના અને શૌચાલયમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે છેલ્લા 4.5 વર્ષથી પાલનપુર નગરપાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી કોંગ્રેસ હવે કુંભકર્ણ નિદ્રામાંથી કોકના ઇશારે જાગી છે, તે ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે. મહત્વની વાત એ છે કે ડીસાની જેમ પાલનપુરમાં પણ હવે રાજકારણ ધીરે ધીરે ગરમાવા લાગ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે સત્તા પક્ષને પછાડવામાં ખેલાતો રાજનીતિના જુગાડમાં કોની જીત થાય છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી બહુમતીથી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આગામી 2020 અને 2022માં આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે 2020માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના સદસ્યો ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ અને સક્ષમતાથી ચૂંટણી લડવાની અને જીત મેળવવા માટેની રણનીતિ અત્યારથી શરૂ કરી દીધી છે, જે માટે આજે રોજ ડીસાના જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનું કારણ એ છે કે શરૂઆત છે અમારી, અને શરૂઆતની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું વાતાવરણ ફેલાવી રહી છે, કોંગ્રેસ પણ જે પ્રકારનું વાતાવરણ ફેલાય છે, અહીંયા સંગઠન મજબૂત ના થાય એને તોડવા માટેનું પણ કામ થઈ રહ્યું છે. પણ મજબૂતાઈથી સારા લોકો પણ આવી રહ્યા છે અને અમારા જે પણ જે અહીંયા જૂના સમાજ 5-5 વર્ષથી જે મહેનત કરે છે આજે ડટી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર. કારણ કે અત્યારે એમની સામે અવાજ ઉઠાવવો તો મુશ્કેલ થઈ ગયું છે, દેશદ્રોહી ગણવામાં આવે છે. આ પ્રકારની વાહિયાત વાતો કરીને અમારા કાર્યકર્તાઓનું મોરલ પણ તોડવામાં આવી રહ્યું છે. પણ હવે અમે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે અને અત્યારે અમારા જિલ્લાનું મજબૂત સંગઠન છે. આવનારા સમયમાં બૂથ લેવલનું 2 મહિનાની અંદર અમારું સંગઠન અમે ઊભું કરીશું અને લક્ષ્યાંક અમે અમારું પૂર્ણ કરીશું. ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ડીસા પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટાફના આરોગ્યની ચકાસણીનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડીસા પોલીસ વતી લાયન્સ ક્લબ, પોલીસના અધિકારીઓ તેમજ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનું શાબ્દિક સ્વાગત પરેડ ઓફિસર નરેન્દ્ર પંડ્યાએ કર્યું હતું. ત્યારબાદ ડીસાના જાણીતા ફિઝિશિયન ડોક્ટર જીતેન્દ્રભાઈ નાગર દ્વારા સ્વાસ્થ્યની જાળવણી અંગે ખૂબ જ મહત્વની ટિપ્સ અને માર્ગદર્શન આપવામાં આવેલ. સતત કાર્યભારણ અને જવાબદારી વચ્ચે માનસિક તાણ સાથે સામાજિક સુરક્ષાની ફરજ નિભાવી રહેલા પોલીસ સ્ટાફને કેવી રીતે હળવા રહેવું તથા સમતોલ આહાર, દિનચર્યા, શારીરિક કસરત, સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી માહિતી આપી હતી. આરોગ્ય અંગેના વ્યક્તિગત પ્રશ્નોનું પણ ખૂબ જ સુંદર સમાધાન ડોક્ટર નાગર દ્વારા કરી આપવામાં આવ્યું હતું. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.
દુષ્કર્મને લઈ હવે ભારતના ન્યાયાલય ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. ત્યારે દિયોદર કોર્ટે 4 વર્ષ અગાઉ દુષ્કર્મ આચરનારા 5 શખ્સોને સજા ફટકારી છે, જેમાં 2 આરોપીને 20 વર્ષની કેદ અને બાકીના 3 આરોપીઓને 10 વર્ષની કેદ અને 5,000નો દંડ ફટકાર્યો છે. દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરુવારે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં વર્ષ 2020 અને 2021ની પુરાતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં 6,32,00,000ના વિકાસના કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયત કચેરી મીટિંગ હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ચિત્રલેખા કુંવરબા પ્રવીણસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વર્ષ 2020 અને 2021નું પુરાતવાળું અંદાજપત્ર રજૂ કરતાં 6,32,00,000નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન શિક્ષણ, પશુપાલન, ખેતી, તાલુકા વિકાસના કામો વગેરે અંતર્ગત ખર્ચને અંદાજ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી SG ઢુંકા સહિત તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રાથમિક શાળાના બાળકો આંગળીના ટેરવે હવે વિજ્ઞાનનું જ્ઞાન મેળવી રહ્યા છે. શિક્ષણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધાનેરાની 90 શાળામાંથી 58 શાળા બની ડિજિટલ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉપર નિહાળો આ અહેવાલ, બાળકો પણ બન્યા ડિજિટલ. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. આજનો દિવસનો મૂળ હેતુ માનીએ તો યુવાન તેમજ વિદ્યાર્થીઓ વિજ્ઞાન તેમજ નવી ટેકનોલોજી પ્રતિ આકર્ષિત થાય અને સામાન્ય જનતાને પણ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ પૂરતી માહિતી મળી રહે તેવા આશય સાથે આજે શૈક્ષણિક સંસ્થાઓ આ દિવસની ઉજવણી કરતા હોય છે. જ્યારે આજના બદલતા અને આગળ વધતા યુગનો સમય છે, આજે નાનું બાળક પણ જાણે જન્મતાની સાથે જ મોબાઈલ ચલાવતા શીખ્યું હોય તેમ બાળકો પણ આધુનિક થયા છે. જ્યારે આ તરફ ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ પ્રાથમિક શાળાને ડિજિટલ બનાવી રહ્યું છે. હાલ ધાનેરા તાલુકાની વાત કરીએ તો 90 જેટલી શાળા 6-8 ધોરણની છે, જેમાંથી 58 જેટલી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલી બનાવી પ્રાથમિક શાળાના બાળકોને પણ આધુનિક શિક્ષણમાં અપાઈ રહ્યું છે. શિક્ષકોની ભાષામાં કહીએ તો બાળકો ખોખણ કરતાં પ્રત્યક્ષ અનુકરણ કરે તો બાળક શિક્ષણમાં ઝડપથી આગળ વધી શકે તેમ છે. બસ આ જ રીતે ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં આવતા બાળકો પણ શિક્ષણ પ્રત્યક્ષ મેળવી રહ્યા છે. ત્યાં તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના શ્રેષ્ઠ શિક્ષક શ્રી પુરોહિત અમરસિંહનું માનીએ તો હવે ચોક પાટિયાનો જમાનો ગયો, હવે બાળકો ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ મેળવી સફળ બની રહ્યા છે. શિક્ષણ નીતિ 1986 રાજીવ ગાંધી લાવેલો ઓપરેશન બ્લેકબોર્ડ યોજના, અને એમાં તમે જાણો છો કે ગ્રીન બોર્ડ આવી તો જોવા મળે છે, એમાં બ્લેકબોર્ડ યોજના જોવા મળતી નથી. એટલે કે પેલા ચોક એન્ડ ટોક, એના સિવાય બીજી કોઈ ટેકનોલોજીની કોઈ વાતચીત કરવામાં આવતી નહોતી. ત્યારે અત્યારે તમે જોવો છો કે ગુજરાત સરકારે એવા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપણને આપેલ છે, એટલે કે શિક્ષક એક ટેકનોલોજીના માધ્યમથી, ICT ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને જ્ઞાન આપે છે. બાળકો લેપટોપ અને ઘણા બધા એવા સાધનો છે જે ટેકનોલોજીકલ સાધનો એનો ઉપયોગ કરે છે અને ઘણું બધું જીવનમાં શીખે છે. ફાયદો થયો છે આનાથી, ઘણો બધો એવો ફાયદો જોવા મળે છે. કારણ કે બાળકો જે પહેલાં ચોક એન્ડ ટોક, એના સિવાય બીજું કંઈ શીખતા નહોતા, એની જગ્યાએ તમે જુઓ છો કે બાળકો આજકાલ એન્ડ્રોઇડ મોબાઈલ બધાના ઘરે છે, યુટ્યુબ છે, ઘણા બધા એવા સોશિયલ મીડિયાના માધ્યમો છે, જે બાયજુસ લર્નિંગ એપ છે, ઇસેન્સની પણ છે, એના દ્વારા બાળકો ઘરે બેઠા પણ એનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી શકે છે. વર્ષ 2018માં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધાનેરા તાલુકાની 20 જેટલી શાળામાં પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે આજે 2020ના વર્ષ દરમિયાન 58 જેટલી ધોરણ 6-8ની શાળાના બાળકો પોતાની નજરે જોઈ અભ્યાસ મેળવી રહ્યા છે. બાળકોને ગેમ્સ સાથે વાર્તાઓ તેમજ દેશભરની માહિતી શાળાના વર્ગખંડમાં જ મળી રહે છે અને બાળકો પણ આ પ્રોજેક્ટના બાબતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અમે પ્રોજેક્ટમાં ટીવીમાં અમને વિજ્ઞાનના પાઠ અને ગણિતના ગમે તે વિષયના અમને ભણવાના બહુ જ મજા આવે છે અને અને તેનાથી ભણીને અમને ખૂબ જ લાભ છે, લાભ આવે છે અમને ભણીને અમને ખૂબ જ. અચ્છા બગા, તમે પહેલા બ્લેક બોર્ડ ઉપર ભણતા અને હવે પ્રોજેક્ટમાં ભણવા કેટલો ફાયદો થાય તમને, શું શું શીખવા? અમને બ્લેક બોર્ડમાં ભણતા તો અમને લખવું પડતું અને પ્રોજેક્ટમાં લખવાની કોઈ તકલીફ નથી અને તેના પ્રોજેક્ટમાં લેપટોપથી ટચ કરીને તે લખાઈ જાય છે. સીવી રામને 28 ફેબ્રુઆરી 1928ના રોજ રામન ઇફેક્ટની શોધ પૂરી કરી હતી, કે જે પ્રકાશનું કિરણ 7 રંગોનું બનેલું છે. આ સંશોધનને રામન ઇફેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી દર 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાલનપુર તાલુકાના મડાણા પગાર કેન્દ્ર શાળા ખાતે શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળા પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગામના સરપંચ જેઠાભાઈ ધનાવાડિયા, તલાટી નિકુલભાઈ કુગસિયા, VCE પ્રમુખ રામસિંહ સોલંકી, SMC પ્રમુખ નાથુસિંહ સોલંકી, ઉપસરપંચ કલ્યાણસિંહ સોલંકી તથા શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. બાદમાં મહેમાનોનું શાલ તેમજ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પાલમપુર એલઆઈસીએ શાળાના બાળકોને ઠંડા પાણી માટે દાનમાં આપેલ રેફ્રિજરેટરનું સરપંચના હસ્તે રિબિન કાપી બાળકો માટે ખુલ્લું મુકાયું હતું. બાદમાં શાળાના બાળકોએ તૈયાર કરેલ વિજ્ઞાન પ્રદર્શનીને ઉપસ્થિત મહેમાનોએ નિહાળી હતી, જેમાં કાગળ ઉપર ઊભા રહેવું, પેન્સિલમાંથી પુલ બનાવવો, કાગળના કપ ઉપર વ્યક્તિને ઊભો રાખવો, મોતનો કૂવો, હેર ડ્રાયરથી ફુગ્ગો ઉછાળવો જેવા વિજ્ઞાનના પ્રોજેક્ટે ભારે આકર્ષણ જમાવ્યું હતું અને શાળાના દરેક બાળકોએ આ પ્રદર્શનીને નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક ભીખાભાઈ બોહરાએ કર્યું હતું. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. શહીદ ભગતસિંહની વિચારધારાનો પ્રચાર માટે સોમનાથથી નીકળેલી સાયકલ રેલી પાલનપુર પહોંચી 1800 કિલોમીટરની યાત્રા યોજીને 23 માર્ચે પહોંચશે દિલ્હી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. સીઆરએસ એવરેજ સક્કર ટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકરવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે, સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે, કરચલીઓ પડી છે, વાળ ખરે છે, વાળમાં ખોડો કે ઉંદરી પડી છે, પગમાં આંટણકણી પડી છે, દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600-56790 અને 9054188133. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારતની આઝાદીની લડતમાં જેમનો સિંહ ફાળો છે, તેમજ ભારતીય હૃદયની ધડકન કહેવામાં આવે છે તેવા ક્રાંતિવીર શહીદ ભગતસિંહને રાષ્ટ્રીય સન્માનમાં ભારત રત્ન મળે અને ગુજરાતના યુવાઓ શહીદોની વિચારધારા સમજે તે માટે ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાન શરૂ કરાયું છે, જેમાં 3 ફેબ્રુઆરીએ સોમનાથથી આ સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી. ગુજરાતના વિવિધ જિલ્લામાં 20 યુવાનો જોડાયા છે. તેઓ 1600 કિલોમીટરની સાયકલ યાત્રા કરી દિલ્હી પહોંચશે અને હાલ આ ગ્રુપ પાલનપુરમાં આવ્યું છે. તેઓ શહેરના વિસ્તારમાં ફરી પોતાની વાત લોકો સામે મૂકશે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં થઈ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનના દિવસ એટલે કે 23 માર્ચ તેઓ દિલ્હી જઈ મહામહિમ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત રત્ન માટે રજૂઆત કરશે.
રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત અમે સોમનાથથી દિલ્હી સુધીની આ 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. સોમનાથથી ગત તારીખ 3 ફેબ્રુઆરીએ પ્રસ્થાન કર્યા બાદ આજરોજ પાલનપુર શહેરમાં અમે આવી પહોંચ્યા છીએ, ત્યારે પાલનપુર શહેરની વિવિધ સંસ્થાઓ અને મિત્રો દ્વારા ખૂબ ઉમળકાથી અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. એ બદલ અમે પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મિત્રોના આભારી છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શહીદ ભગતસિંહને ભારત રત્ન મળે, દેશની યુનિવર્સિટીઓમાં શહીદ ભગતસિંહની ચેર સ્થાપિત કરવામાં આવે તથા ભારતના ક્રાંતિકારીઓનું એક વિશાળ સ્મારક દિલ્હીમાં બનાવવામાં આવે. આ ત્રિવિધ ઉદ્દેશ્યોને લઈને આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 20થી વધુ યુવાનો સતત 50 દિવસ સુધી 5 રાજ્યોમાં પસાર થઈ આગામી 23 માર્ચ, કે જે શહીદ ભગતસિંહનો બલિદાન દિવસ છે, ત્યારે દિલ્હી પહોંચશે. 1 લાખથી વધુ સિગ્નેચરો અમે એકત્રિત કરી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને સુપ્રત કરવાના છીએ અને અમે એમની પાસે વિનંતી સાથે માગણી કરવાના છીએ કે આ દેશના વીર સપૂતોને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ આ જ છે. જય હિન્દ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ખાખીની આડમાં આવેલા હેવાનોએ જ લાચાર મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ. મહિલાની ચીસો વચ્ચે જ ડીસામાં કાયદાની ઉડી ધજિયા. પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ ડીસા પાલિકા પ્રમુખનો વહીવટ કથળ્યો હોવાનો કર્યો સ્વીકાર, તો પાલનપુર પાલિકામાં કોંગ્રેસે સત્તા પલટાવવાનો કર્યો બાલીસ પ્રયાસ. આજે વિજ્ઞાન દિવસ. ધાનેરા અને ગઢમાં બાળકોએ શાળામાં વિજ્ઞાન દિવસ પ્રસંગે રજૂ કરી અવનવી કૃતિઓ. શહીદ ભગતસિંહની વિચારધારાનો પ્રચાર માટે સોમનાથથી નીકળેલી સાયકલ રેલી પાલનપુર પહોંચી 1800 કિલોમીટરની યાત્રા યોજીને 23 માર્ચે પહોંચશે દિલ્હી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.